અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે અરવલ્લીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે. આપને જણાવી દઈએ કે મેઘરજના શિવરાજપુરા પાસે દારૂની ખેપ મારતી કારને અકસ્માત નડ્યો છે. જી હા, દારૂની ખેપ મારતી કારને અકસ્માત નડ્યો છે. તો આ અંગે વધુ માહિતી આપવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા અરવલ્લીથી જોડાઈ ચુક્યા છે જયદીપ પાટિયાજી. જયદીપ, જણાવજો, અકસ્માત નડ્યો છે કારને, દારૂની ખેપ મારતી કારને અકસ્માત નડ્યો છે, શું કહેવું છે આપનું? ચોક્કસ કિરણ, જે વાત કરવામાં આવે તો મેઘરજના શિવરાજપુરા પાસે જે દારૂની ખેપ મારતી કારનો અકસ્માત થયો છે, તેને લઈને ત્યાં ટ્રક, દારૂની ગાડી અને ટ્રક વચ્ચે ટ્રેલર હતું, એની પાસે ઘૂસી જતા અકસ્માત થઈ રહ્યો છે. જી, આપ જે રીતે જણાવી રહ્યા છો, અકસ્માતોની ઘટનામાં તો નોંધપાત્ર રીતે વધારો થઈ જ રહ્યો છે, પરંતુ દારૂની બંધી હોવા છતાં પણ દારૂની ગાડીને હવે જોવા જઈએ તો પોલીસ દ્વારા પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, સરકાર દ્વારા દારૂ પર પ્રતિબંધ લગાવવા છતાં પણ દારૂની પણ રિલમછેલ જોવા મળી રહી છે, શું કહેવું છે આપનું? ચોક્કસ, જે રીતે વાત કરવાનું જે એલસીબી ના નાક નેચર અને સ્થાનિક પોલીસ ના નાક નેચર થી જે ખુલ્લેઆમ દારૂની આપલે છે જતી હોય છે તેને લઈને મોટી પોલ ખુલ્લી બહાર નીકળી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જી જી, તો પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી, હાલ તો પોલીસ દ્વારા જે બે જે કાર અકસ્માતમાં જે બે લોકોને ઈજા થઈ છે તેને હાલ તો સારવાર અર્થે ખસેડવામાં આવે છે અને આગળની સર્જરી હાથ ધરી છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આપને ખૂબ ખૂબ આભાર. તો જે રીતે મારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી કે પૂર ઝડપે કાર જે હંકારવામાં આવી રહી હતી, દારૂ ભરેલી કારે રોડ સાઈડ ઉપર ટ્રેક્ટરની ટ્રોલીને ટક્કર મારી છે. અકસ્માત કારમાં સવાર બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે, તો સારવાર તેઓની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે મેઘરજના શિવરાજપુરા પાસે દારૂની ખેપ મારતી કારને અકસ્માત નડ્યો છે. તો અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે, તો તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો સ્થાનિક પોલીસ અને એલસીબી ના નાક નીચે જે ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઈ રહી છે, તો અકસ્માતે ફોલ થયું છે.